જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેથી હું બુધાબા ભાટી. મિત્રો, કાલે જન્માષ્ટમીની ધામધૂમથી તમામ મંદિરોમાં, કૃષ્ણ ભગવાનના મંદિરોમાં કૃષ્ણ ભક્તોએ ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવણી કરી, અને આ તહેવારો ઉપર જ, જે શ્રાવણ માસમાં આપણા જે તહેવારો છે, આ તહેવારોની જ્યાં લોકોએ આનંદ લેવાનો હતો એ સમયે અંબાલાલની આગાહી સાચી પડી અને અનરાધાર, જેને કહેવાય ભારેથી અતિ ભારે, જેટલી વ્યાખ્યાઓને જેટલા શબ્દો હતા વરસાદને લગતા એ બધાએ ક્યાંક ને ક્યાંક સાચા પડવા લાગ્યા. ગુજરાતનો કોઈ ખૂણો કોરો નથી, અને આ વરસાદની હવે જેને આપણે કહીને ચરમ સીમા, કારણ કે કોઈ પણ બાબતની એક ચરમ સીમા હોય છે. હવે જમીનને, ધરતી માતાને જેટલું પાણી જોતું હતું એટલું પી લીધું છે. ઉનાળાનો તડકો ખૂબ હતો એટલે ધરતી તરસી હતી, પરંતુ હવે ધરતી માતા પણ પાણીથી એટલી તરબોળ છે, ધરાઈ ગઈ છે, કે હવે ધરતી માતા પણ પાણીને સ્વીકાર નથી કરતી. એટલે આ રીતે જે વરસાદ જે થઈ રહ્યો છે, અને ખાસ કરીને અમે તો અત્યારે દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાંથી તમારી સાથે વાત કરીએ છીએ, અને દ્વારકા ટુડેના જે વ્યૂઅર્સ છે તે ઓલ વર્લ્ડમાં છે, ગુજરાતમાં છે, ભારતમાં છે, અને ભારત બહાર પણ છે. પરંતુ જામનગર, ખંભાળિયા, રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, આ બધા મેગા સિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન ધરાવતા જે શહેરો છે અને એની આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં અનરાધાર 10 ઇંચથી કરીને 20-22 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 2 દિવસમાં પડી ચૂક્યો છે, અને એનાથી ખૂબ અત્યારે પરિસ્થિતિ, જેને કહેવાય કે જાનમાલનું નુકસાનની તો હજી કોઈ વાવડ નથી, પણ જાનના નુકસાનના વાવડ નથી, પણ માલના નુકસાનના વાવડ છે. કે જે રીતે બરોડા, રાજકોટ, જામનગર, પોરબંદર, આ તમામ જગ્યાએ જે લોકમેળા હતા, અને ખાસ કરીને આપણી જે ભાતીગઢ સંસ્કૃતિ છે ગુજરાત સૌરાષ્ટ્રની, અને એ જ્યારે આપણા જન્માષ્ટમી જેવા તહેવારો આવે છે ત્યારે આપણે આ લોકમેળામાં લોકો ભરપૂર તેનો આનંદ લે છે, પરંતુ તમામ લોકમેળા આ વરસાદના હિસાબે રદ થયા છે. એકંદરે સારું છે. આપણે ગઈકાલે એવા સમાચાર હતા કે લોકમેળામાં જે લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનને પૈસા ભરેલા છે અને લોકમેળાની અંદર ચકડોળ કે વગેરે સ્ટોલ લીધા છે, પરંતુ સરકારે જાહેર કર્યું છે કે તમામ લોકોને પૈસા પરત કરાશે. એટલે એ બાબત બહુ સારી કહેવાય, પ્રશંસનીય કહેવાય, કારણ કે જે લોકો આવી રીતે સિઝનેબલ ધંધા કરતા હોય એ લોકોની જે મૂડી છે એ મૂડી જ્યાં ત્યાંથી મેળ કરી અને પછી એ લોકો સ્ટોલ લેતા હોય, માલ ખરીદી કરતા હોય, અને ત્યાર પછી એને કમાણીનું જે પણ સ્ત્રોત હોય એ તો 0-0 થઈ ગયું, ત્યારે એની જે મૂડી છે એ જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તેને પરત કરશે, તે બહુ સારી બાબત કહેવાય. મિત્રો, ગઈકાલે દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો, અને કૃષ્ણ ભક્તિમાં કેવી શક્તિ છે તે કાલે સૌને જોવા મળી. આટલા વરસાદથી, ખૂબ જ વરસાદ હતો સવારથી રાત સુધીમાં, એટલો બધો વરસાદ હતો, છતાંય પણ લોકોએ કૃષ્ણ ભક્તિમાં એટલા લીન હતા કે ચાલુ વરસાદમાં હજારોની લોકોની કતારો હતી, અને લગભગ આખી રાત કહી શકાય, સવારના 4-5 વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે થઈ, અને લોકો અબાલ ઉધુ સૌ કોઈ વરસાદમાં પલળ્યા અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને જંપ્યા. આજે નોમ હતી, પારણા નોમ, જેને નોમના સવારે દ્વારકાધીશનો જે પણ ક્રમ હતો તે મુજબ બેટ અને બેટ દ્વારકા અને દ્વારકા આ બંને જગ્યાએ ભગવાનનો જે નિત્યક્રમ મુજબ એની ભોગ પૂજા આરતી વગેરે સંપન્ન થયા. એટલે આ જન્માષ્ટમીનો જે આપણો તહેવાર હતો તે
ખૂબ રંગે ચંગે ધામધૂમથી ઉત્સાહ ઉમંગભેર યોજાઈ ગયો, જેમાં લાખો લોકોએ લગભગ છઠ સાતમ આઠમ 2-2.5 લાખ લોકોએ દ્વારકા અને બેટ દ્વારકાની મુલાકાત લીધી. એટલે હવે અત્યારની પરિસ્થિતિ એ છે મિત્રો કે દ્વારકાથી જામનગર વચ્ચેનો જે રસ્તો છે 2-3 જગ્યાએ પાણીના હિસાબે લગભગ બંધ જેવી હાલત છે, ટ્રાફિક જામ છે, રોડ ઉપર પાણી છે. પોરબંદર સાઈડ પણ એ જ પરિસ્થિતિ છે. રાજકોટ અને અમદાવાદ વચ્ચેનો જે રસ્તો છે, જામનગર અને રાજકોટ વચ્ચેનો રસ્તો છે, તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે કે હાઈવે ઉપર જે ટ્રાફિક છે તે બાધિત થાય છે અને આ વરસાદી પાણીના હિસાબે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને આપણે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો ખંભાળિયામાં ખૂબ વધારે વરસાદ છે. દ્વારકા, મીઠાપુર, ઓખા ત્યાં 3-4 ઇંચ વરસાદ છે. ખંભાળિયામાં લગભગ 8-10 ઇંચ વરસાદ છે. એટલે કારણ કે આપણે દ્વારકા તાલુકામાં અને ખંભાળિયામાં તો ઓલરેડી 55-60 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદની જરૂર રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ એ બાજુ હતી અને એ બાજુ એ પ્રમાણે પડ્યો પણ છે. પરંતુ આપણે હવે વરસાદ, જેને આપણે મેઘનો મહેર કહીએ એની બદલે અત્યારે મેઘનો કહેર છે મિત્રો. કારણ કે જે રીતે જેના ખેડૂતોની વાત કરીએ તો જેના ખેતરો ઉપર વાસમાં છે, જ્યાં વરસાદી પાણી ભરાતા નથી, તે લોકોને પાક અત્યારે ઊભા છે, પરંતુ સતત વરસતા વરસાદમાં એ લોકોને પણ નુકસાની થઈ શકે છે. એટલે ખેડૂતોનું કહેવું છે કે લગભગ આ લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. કારણ કે હજી પણ આ વરસાદની શરૂઆત ગઈકાલથી થઈ છે, આમ તો પરમદીથી થઈ છે, પરંતુ હજી વરસાદ થંભ્યો નથી. વરસાદ હજી, જે વેધર રિપોર્ટ એમ કહે છે, હવામાનના જે તજજ્ઞો છે, ખાસ કરીને ગોસ્વામી ભાઈ છે, હવામાન વિભાગ છે, અંબાલાલ છે, આ લોકોનું કહેવું છે કે લગભગ 30 તારીખ સુધી આ જ પરિસ્થિતિ રહેશે, ભૂકા કાઢશે વરસાદ. અને એવા પણ રિપોર્ટ છે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દરિયાકાંઠાવાળો સૌરાષ્ટ્ર અને કચ્છ, ત્યાં તો વાદળ ફાટવાનો પણ કદાચ કોઈ બનાવ ન બને તો સારું, આવી પરિસ્થિતિ છે. આપણે મેપમાં જોઈએ છીએ તો આપણો જે આખો ગુજરાત છે તે પાટણની સાઈડને બાદ કરતા તમામ જગ્યાએ વાદળોથી ઘેરાયેલો છે. એટલે આપણે બધા અત્યારે જામનગર, પોરબંદર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ, અમદાવાદ સુધી આ બધું રેડ ઝોનમાં છીએ. એટલે આવી પરિસ્થિતિની અંદર બીજું તો અમે તમને કંઈ અત્યારે બતાવી ન શકીએ, કારણ કે કાર્યક્રમો કોઈ અત્યારે થઈ શકતા નથી, લોકોનો અવરોજવરો બંધ છે, બજારો બંધ છે. પરંતુ દ્વારકા ટુડે સમાચાર ચેનલ લઈને અમે બેઠા છીએ, એટલે અત્યારના જે કંઈ સમાચારો છે એ મારે તમને આપવા જોઈએ. એટલે ઘરેથી બહાર નીકળીને બજારે આવવાનું થયું, એટલે બજાર તો લગભગ અત્યારે સુમસામ છે. આપણે અત્યારે ઓખા દ્વારકા હાઈવે રોડ ઉપર છીએ અને એક દુકાન છે, એટલે અહીંયા ઊભીને મેં કીધું લાઈવ કરીને આપણે દ્વારકા ટુડેના જે વ્યૂઅર્સ છે તેમની સાથે વાત કરીએ. ખાસ કરીને અત્યારે મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે, આપ સૌને અપીલ કે કોમેન્ટ કરતા રહ્યો અને લિંકને શેર કરો, અને આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં, શું પરિસ્થિતિ છે તે પણ દ્વારકા ટુડેના માધ્યમથી આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. રાધા કાપડી, પોરબંદરમાં તો બહુ જ વરસાદ છે, આમાં ફસાઈ ગયા છે, મેળો કરવા ગયા હતા ને એટલે ફસાઈ ગયા છે, કાંઈ વાંધો નહીં, નીકળી જશો. ચોપડા દિનેશ, જય દ્વારકાધીશ. ભરતભાઈ ચાવડા, આહિર નરેશ આંબલિયા, વરસાદ બહુ લાગે ભાઈ, વરસાદ અમારે 4-5 ઇંચ છે, બહુ તો નથી. દેવભૂમિ દ્વારકામાં ભરિયા સાઈડ છે, અમારા દ્વારકા તાલુકામાં 4-5 ઇંચ જેટલો વરસાદ ધીમો ધીમો 2 દિવસથી પડી રહ્યો છે. એટલે લગભગ વાંધા જેવું નથી અત્યારે, કાંઈ ગ્રામ્ય વિસ્તારમાં વધારે છે. એટલે દ્વારકા તાલુકાનું જે પોસિત્રા ગામ છે ત્યાં ગોપી થઈને જવાય છે, ત્યાં એક પુલ ઉપર પાણી આવી ગયું છે, એટલે પોસિત્રાનો જે સંપર્ક છે તે તાલુકાથી વિખૂટો પડી ગયો છે, લોકો બહુ અવરજવર કરી ન શકે એવી પરિસ્થિતિ છે. એટલે બાકી કોઈ તકલીફ જેવું નથી. ભરતભાઈ ચાવડા, જામનગર કાલાવડ રસ્તો બંધ છે એમ કહે છે, એટલે આમાં ક્યાંક રસ્તો બંધ હોય તો તમે આમાં કોમેન્ટ કરજો, એટલે લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ. કોઈ લોકો જાતા હોય અને આપણે ખબર હોય ક્યાં ક્યાં રસ્તા બંધ છે, ક્યાં પાણી ભરાણા છે, એવા બધા કોમેન્ટ બોક્સમાં લખજો. દીપકભાઈ રાવલ જામનગરથી, જય દ્વારકાધીશભાઈ. ભરતભાઈ ચાવડા, જય દ્વારકા. રાણા સિરુકા, જય દ્વારકાધીશ. કિરણ કે પાપારી, જય દ્વારકાધીશ. આહિર નરેશ આંબલિયા, ભૂપતભાઈ શર્માલી,
રાવલિયાકરણ દ્વારકાજી લોના આશિયાવદરમાં 10 ઇંચ જેવો વરસાદ આજનો આશિયાવદરમાં. બસ વરસાદ કેવો છે, કેટલો પડ્યો છે, શું પરિસ્થિતિ છે લખજો. જાની મિસાલ જય દ્વારકાધીશભાઈ, ઉપતભાઈ, નચિકેતા વાયડા, જય માતાજી, મયુરસિંહ, રમેશ આહિર, દાવડા નિશા, નાથા ઓળેદરા એમ કહે છે કે પોરબંદરમાં અત્યારે 12 મેઘ ખાંગા છે. એટલે પોરબંદરમાં કાલ બપોર સુધી મેળો ચાલુ હતો, પરંતુ વરસાદના હિસાબે મેળો બંધ કર્યો છે. અને ત્યાંના પ્રશાસને સૌ કોઈને કીધું છે કે ભાઈ પોરબંદર કોઈ ધક્કો ખાતા નહીં, બહુ પરિસ્થિતિ ખરાબ છે. ચૌધરીભાઈ જય દ્વારકાધીશ, રવિવારા જય દ્વારકાધીશ, કિશોરભાઈ રાવલ, મામંતભાઈ વાડા, જામનગર રેલવે સ્ટેશન ફૂલ વરસાદ છે. અજેન્દ્ર પરમાર, રવિ દ્વારકા, દ્વારકાવાળા ભાઈ છે રવિભાઈ, દ્વારકામાં શું કન્ડિશન છે, દ્વારકામાં રાબેતા મુજબ કન્ડિશન છે ભાઈ, કોઈ તકલીફ જેવું અત્યારે તો નથી. રાજુ દુધાણી જય દ્વારકાધીશ ભાઈ, ભરતભાઈ ચાવડા, ખઢેરા પુલ પર પાણી પાણી છે, 3 ફૂટ પાણી છે ખઢેરા પુલ ઉપર. સુનિલભાઈ ગોકાણી, બાલમુકુદ નિમાવત, પેથાભાઈ બઠિયા, પેથાભાઈ બઠિયા જય દ્વારકાધીશભાઈ, મયુરભાઈ પરમાર, પોરબંદર લોકમેળો એક બંધ છે. શિરીષ શ્રીવાસ્તવ, શિવાજી ગોહિલ, નાનભા પઠાળ, જય રણછોડ, સાગર અઘેરા, ડાયજન્ટ અધિકારી, મનીષભાઈ ગુપ્તા, ભાવિકા પંચાલ, આલાબા માણેક, વિશાલ વિઠલાણી, ભૌતિકભાઈ મિસ્ત્રી, અશોકભાઈ ઠાકર, પ્રભા પરમાર, મેહુલ વિઠલાણી. મેહુલભાઈ વિઠલાણી પૂછે છે કે ક્યાં ગામ છે ભાઈ? આ મીઠાપુર છે, જો સામે ટાટા કેમિકલ્સનું, ટાટા કેમિકલ્સની ચીમની દેખાય છે, જુઓ સામે મીઠાપુર હાઈવે ઉપર છે અત્યારે ભાઈ. કૌશિકભાઈ મકવાણા, જય રણછોડ, જામ રાવલમાં અત્યારે વરસાદની પરિસ્થિતિ શું છે? પ્રભા પરમાર, અશોક ઠાકર, રામ ચાવડા, ભાણવરમાં ફૂલ વરસાદ છે, રામભાઈ ચાવડા, અલ્પેશભાઈ ભટ્ટ, ઘંટુભા, ઇમ્તિયાજ આમલા, જય દ્વારકાધીશ, દીખાભાઈ કારિયા, જય દ્વારકા, લાઈવ ચાલુ. પરેશભાઈ ભાનુસાડી, જય દ્વારકાધીશ, બાલુ મોઢવાડિયા, ધરિત ગાંડા, અલ્પેશ ભટ્ટ, ઇન્દ્રજીતસિંહ સોલંકી, આહિર નરેશભાઈ આંબલિયા, સુરતમાં વરસાદ છે આજે નથી ભાઈ, વર સવારથી. રણજીતસિંહ જાદવ વિરમગામ, પપ્પુ પરમાર, કિશોર રાજગોર ભોજ બુજ્જડ, અમે પણ દ્વારકામાં હતા, સવારે 6 વાગે નીકળી ગયા હતા. ખૂબ સરસ મિત્ર ઢોલાભાઈ ગઢવી, જેતપુરમાં ફૂલ વરસાદ. મનીષ જાની, જામનગરમાં વધારે વરસાદ છે. દીપકભાઈ રાવલ, ભરતભાઈ ચાવડા, નરેશભાઈ ભાનુસાળી, ભૂપતભાઈ શ્રીમાલી, રાવલિયાકરણ, દ્વારકાજી લોના સેવાદર, મહેશભાઈ ભંડેરી, અશોક મકવાણા, રમેશ પ્રતાપ, સિંહ એલ જાડેજા, હરિત ગાંડા, સંગીતા રાજપૂત, જીતુભાઈ પટેલ, મહેશભાઈ બારોટ, કિશોર સિક્કામાં 3 દિવસથી વરસાદ ચાલુ છે. કિશોરભાઈ રાજકોટ જેમ કહે છે, અનિલભાઈ ભીલાડા, જીતેન્દ્રભાઈ, કરણભાઈ, બાલુભાઈ, સૌ મિત્રોને જય દ્વારકાધીશ. રસિકભાઈ સાવલિયા, સુરેશભાઈ હિરાણી, ભીખાભાઈ કારિયા, પિન્ટુભાઈ ચાવડા. તો વરસાદની જે પણ પરિસ્થિતિ છે મિત્રો, આપ જોઈ શકો છો, ઝરમર ઝરમર અત્યારે ચાલુ છે. ક્યારેક વીજળી થાય છે, ક્યારેક ખૂબ વરસાદ આવે, ક્યારેક પાછો ઠંડો પડી જાય છે. બજારો લગભગ સુમસામ છે. ધંધાદારી માણસો 7-8 આઠમની રજાના મૂળમાં હતા, એ હવે રજાના મૂળમાં હજી 2-3 દિવસ રહેવાનું છે. કારણ કે લગભગ 30 તારીખ સુધી આગાહી છે ભારેથી અતિભારે વરસાદની. એટલે દ્વારકા ટુડે આપને અપીલ કરે છે કે કામ વગર કોઈએ પોતાના ઘરેથી બહાર ન નીકળવું એવું સરકાર કહે છે. અમે એને રિપીટ કરીએ છીએ, જે તે જિલ્લાના કલેક્ટરોએ પણ કીધું છે કે ભાઈ કામ વગર ક્યાંય તમે બહાર બને ત્યાં સુધી ન નીકળતા. કારણ કે આ 2-3 દિવસ કાઢવાના છે. આપણે 2020-21માં કોરોનાની પરિસ્થિતિ જોઈ છે કે આપણે કામ વગર બહાર નીકળતા હતા તો મોરલા બોલતા હતા,
અત્યારે મોરલા નથી બોલવાના, પણ આપણે બીજી કંઈ તકલીફ પડે, માંદા સાજા થાય, અથવા આ વરસાદની સિઝન છે એટલે કામ વગર કોઈ બહાર ન નીકળે, એ આપ સૌ માટે હિતાવહ છે. કારણ કે પછી તો આપણે વરસાદ પૂરો થઈ જાય પછી તો બધું કરવાનું છે. બાપભાઈજી કોલી, કનુભાઈ જગતિયા, જય માતાજી ભાઈ, જામ કંભાળિયાથી કારિયા ભીખાભાઈ, વિજયભાઈ રાવલ જામનગરથી. સિક્કામાં અત્યારે વરસાદે વિરામ લીધો છે, ખૂબ સરસ આ અત્યારે જે કાંઈ પરિસ્થિતિ વરસાદની, અંબિકેશ પંડ્યા જય દ્વારકાધીશ. તો મિત્રો શેર કરજો આ લિંકને થોડી. મારો વિચાર છે જો આ વરસાદની બહુ પરિસ્થિતિ આવીને આવી રહી તો બેટ દ્વારકા, આપણે ગઈકાલે જન્માષ્ટમીના બેટ દ્વારકા જવાનું હતું, પણ આપણે એટલો બધો વરસાદ હતો કે હું ત્યાં જઈ શકું એમ હતો નહીં રાતના ભાગે. કારણ કે અહીંયા ત્યાં જઈને પછી લાઈવમાં ક્યાંથી લાઈવ કરવું ને કેવી રીતે બતાવવું, આ બધા પ્રશ્નો હતા. મંદિરમાંથી તો લાઈવ થાય નહીં, અંદરથી તો મનાય છે, એટલે આપણે બેટ દ્વારકા કાલે નથી જઈ શક્યા. એના હિસાબે આજે વિચાર છે કદાચ અડધી કલાક કલાક પછી બેટ દ્વારકાથી આપણે લાઈવમાં પાછા મળીએ, એટલે થોડીક વાર તમારી સાથે વાતચીત કરી લઉં. થોડુંક આ શેર કરી દો લિંકને. વરસાદના વાવડ આજના આપણે બધાને આપીએ, રાકેશભાઈ બધિયાણી, વીરાભાઈ ડુવા, સામતભાઈ નંદાણિયા, બારૈયા નરેશ, સૌને રિક્વેસ્ટ કે દ્વારકા ટુડેની આ લિંકને થોડી શેર કરે. એટલે હજી આકાશ ગોરંભાયેલું છે, આકાશમાં જ હજી આ જોઈ શકો છો, જેને આપણે કહીએ ને શ્રાવણના સરવલા. પણ આ આપણે એમ કહેતા હતા કે શ્રાવણમાં સરવલા આવશે, બહુ વાંધો નહીં આવે, પણ શ્રાવણે તો ભૂકા કાઢી નાખ્યા છે ભાઈ. હવે શ્રાવણ મહિનાના આજે નોમ થઈ ગઈ, છ દિવસ છે, સોમવારે પૂર્ણાહુતિ છે, અમાસ છે, એટલે પછી કંઈક ભાદરવામાં શું થાય, ગણપતિ દાદા ચોથના પધારશે, એટલે હવે 15 દિવસ પછી ગણપતિ દાદાના છે, અને ત્યાર પછી 15 દિવસ પિતૃદેવના છે, ને પછી આસો મહિનામાં નવદુર્ગા માતાજી, એમ કરતાં કરતાં દિવાળી આવી જશે, અને ત્યાર સુધી તો વરસાદની સિઝન પણ પૂરી થવા આવશે. આમાં કઈ સિઝનમાં વરસાદ નહીં આવે એવું કોઈ અત્યારે કહી શકે એમ નથી. મકવાણાભાઈ, રમેશ, તમે ક્યાંથી? અમે જસદણથી. ભાઈ તમે જસદણથી? અમે દેવભૂમિ દ્વારકાના, દ્વારકા તાલુકાના મીઠાપુર, ટાટા કેમિકલ્સવાળું ગામ છે ને મીઠાપુર, એ હાઈવે રોડ ઉપર છીએ અત્યારે. મહેશભાઈ રઘુવંશી, મનસુખભાઈ નાગેશા, જય દ્વારકાધીશ, વીરાભાઈ દુવા, ચાલુ છે વરસાદ? હા ભાઈ, અમારે તો વરસાદ જો ધીમો ધીમો ચાલુ છે. રામસિંહભાઈ થાંભલા, જય દ્વારકાધીશ, અત્યારે ઓખા દ્વારકા હાઈવે રોડ ઉપર અત્યારે હું તમારી સાથે લાઈવમાં વાત કરી રહ્યો છું, કારણ કે બજારો લગભગ બંધ છે. પેટ્રોલ પંપમાં સામે પેટ્રોલ પંપ છે, તમે વિચાર કરો કે પેટ્રોલ પંપમાં તો આ પેટ્રોલ પંપમાં કાયમી માટે ખૂબ લાઈનો રહીએ છે, પણ આજે એકલ દુકલ કોઈક પેટ્રોલ પુરાવા આવે છે, બધાએ પોતપોતાના ઘર પકડી લીધા છે. અને ખાસ કરીને આપણે જોવા જઈએ તો જે નોકરિયાત વર્ગ છે, જે ધંધાદારી વર્ગ છે, તે રજાના દિવસમાં લગભગ 12 ફરવાનું રાખે, એટલે જે લોકો પોતાના ધંધા રોજગારમાં 3-4 દિવસની રજા પાડી છે અથવા નોકરિયાત છે અને રજા છે, એટલે પોતાની ફોરવ્હીલ અથવા ભાડે ફોરવ્હીલ બાંધી અને નજીકના કે દૂરના સ્થળે ફરવા માટે અથવા યાત્રાધામ દર્શન કરવા માટે બહાર, અમદાવાદના લોકો દ્વારકા આવે, દ્વારકાના લોકો ગોવા જાય, ગોવાના લોકો વળી ઉદયપુર જાય, એમ આખું ભારત ફરે છે. અને એના હિસાબે બધી જગ્યાએ આવા સમયની અંદર ટ્રાફિક જામ, નાના મોટા અકસ્માતો, આવું બધું થાય, એટલે સરકારશ્રીની સૂચના છે કે ભાઈ તમે જ્યાં હો ત્યાંથી આવનારા 24-48-72 કલાક છે એ ગુજરાત માટે વરસાદની રીતે ભારી છે. એટલે આપણે શુદ્ધ દેશી ભાષામાં કહીએ ને કે ભાઈ ઘર ભેગા થઈ જાજો એમ, એટલે આપણું ઘર હોય તો આપણે બધી ખબર હોય, અને જેને કહી શકાય બુઝુર્ગો હોય, નાના બાળકો હોય, એને કોઈ તકલીફ ના પડે, એટલે આવા સમયમાં બહાર નીકળવાનું બને ત્યાં સુધી ટાળવું. મોમાયાબા ભાયા, જય દ્વારકાધીશ ભાઈ, દ્વારકાધીશ વિડીયો રવિ પ્લોટ, જય દ્વારકાધીશ. માધવપુર ખેડથી માધવપુર રૂક્ષ્મણી ધામમાં વરસાદ ચાલુ છે, ખૂબ સરસ. તાલા જયેશભાઈ, જય દ્વારકાધીશ. મહેશભાઈ રઘુવંશી, કલ્યાણપુરમાં પણ વરસાદ ચાલુ છે. વીરાભાઈ પણ એમ કહે છે વરસાદ ચાલુ છે, એટલે તમામ જગ્યાએ વરસાદનું વાતાવરણ છે, વરસાદ ચાલુ છે, અને જ્યાં પણ વરસાદ અત્યારે નથી ત્યાં પણ અત્યારે ધીરે ધીરે. હવે રામસિંહભાઈ ખંભાળા, જય મુરલીધરભાઈ, એટલે આપણે પાછા થોડી વાર પછી મળશું, અને આપ આ લિંકને શેર કરી દેજો. દ્વારકા ટુડે જોતા રહો, લાઈક કરો, કોમેન્ટ બોક્સમાં આપ ક્યાંથી બોલો છો,
ક્યાંથી જુઓ છો, જય દ્વારકાધીશ, જય માતાજી આપ લખી શકો છો અને આપના ગ્રુપ સર્કલમાં આ લિંકને શેર કરો. દ્વારકા ટુડે ઉપર ગઈકાલના વિડીયો મૂકેલા છે જન્માષ્ટમીના બેટના દ્વારકાના, તો એ પણ તમે અનુકૂળતાએ જોઈ લેજો. અને પાછા આપણે નવા કાર્યક્રમ સાથે, કંઈક નવા લાઈવ સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાભા પાટી, સુરેલિયા વિનોદ, જય દ્વારકાધીશ ભાઈ, બાબુભાઈ જય દ્વારકાધીશ, લિંકને શેર કરી દેજો ભાઈ. જય દ્વારકાધીશ, જય માતાજી.